नमस्कार विद्यार्थी मित्रों, धोरण 4 विषय पर्यावरण पाठ 10 कबड्डी भाग 1 पाठ नु नाम बोलवानी साथे तमे पण कबड्डी बोलवानुं शुरुआत करी दीधी हशे एवुं लागे छे, बराबर। एटले आपणे आजे रमतो विषयनी माहिती मेळवानी छे। एटले आम तमे नानपणथी ज जुदी जुदी रमतो रमता आव्या छो, बराबर। एटले रमतो ए आपणा जीवन साथे जोडायेली होय छे। रमतो विविध प्रकारनी होय, बराबर। कई कई रमतो होय एटले तमने अत्यारे तो बहु बधी रमतोनो नाम अत्यारे पूछ्यो एटले तरत तमे बोलवानुं शुरू करी दीधुं हशे। तो एनी ज आपणे वात करीए तो के घणी बधी विविध रमतो होय, एटले के एकनी वात करीए तो के इनडोर अने बीजी तो के आउटडोर रमत। इनडोर एटले के घरमां रमाती रमत अने आउटडोर एटले घरनी बहार रमाती रमत। तो आपणे घरमां कई कई रमतो तमे रमी शको छो, तो के कैरम रमी शको छो, सांप सीढ़ी रमी शको छो, पछी अमुक वखते पेला कूका रमता होईए छे, बराबर। तो आना सिवाय पण घणी बधी रमतो हवे शुं थाय छे, आपणे घरमां बेसीने रमी शकीए छे। सांप सीढ़ी पण रमता तमे हशो, लूडो पण रमता हशो, बराबर छे। तो आ रीते आपणे जे रमतो छे ए रमतोने कहेवाय छे इनडोर रमत। અને બીજી વાત થઈ કે આઉટડોર રમત, તો આઉટડોર રમતમાં તો હવે ઘણી બધી રમતો છે, જેમાં આપણે જોવા જઈએ તો કે કબડ્ડી છે, આપણે આપણા પ્રકરણનું નામ જ છે એટલે કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, હોકી છે, ક્રિકેટ છે, બરાબર। તો આ રીતે જુદી જુદી રમતો પણ આપણે શું કરીએ છીએ આઉટડોર રમતમાં આપણે રમી શકીએ છીએ, એટલે ઘરની બહાર આપણે રમી શકીએ છીએ। તો આના સિવાય પણ આમ જોવા જઈએ તો અમુક ગામડાઓ અને શહેરમાં તો આમ લંગડી છે, સતોડિયું છે, બરાબર, સંદા કુકડી છે, ગિલ્લી દંડા છે, તો આ બધી રમતો પણ રમાતી હોય છે। જ્યારે શાળાની વાત કરીએ તો શાળામાં આપણે ઘણી બધી વખતે આપણે સ્પોર્ટ ડેનું પણ આપણે શું કરીએ છીએ ઉજવણી કરીએ છીએ, તો એની અંદર પણ ઘણી બધી રમતો હોય છે। તો એની વાત કરીએ તો એમાં છે કબડ્ડી છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, બાસ્કેટબોલ છે, વોલીબોલ છે, બરાબર। તો આ રીતે એની એમાં પણ ઘણી બધી રમતોનો સમાવેશ થાય છે। અને ઘરમાં બેસીને આપણે વાત કરીએ તો આપણે સાપ સીડી, ચેસ પણ રમીએ, કેરમ પણ રમી શકીએ છીએ। તો આ બધી રમતો વિશે આપણે વાત તો કરીએ છીએ, પણ કે રમતની આપણા શરીર ઉપર શું અસર પડે છે, તો આમ જોવા જઈએ તો કે રમત એ શું છે, એક પ્રકારની કસરત છે, એ આપણે શારીરિક પ્રવૃત્તિ છે, એટલે કે આપણે જો એને એ પ્રવૃત્તિને આપણે કરીએ છીએ તો આપણું જે શરીર છે એ ચપળ બને છે અને તંદુરસ્ત બને છે। એટલે કે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, જો આપણું શરીર તંદુરસ્ત હશે તો આપણું મન પણ કેવું હશે, તંદુરસ્ત હશે। તો આ આપણા જીવનમાં રમત અને કસરતનું ખૂબ મહત્વ છે અને આપણે એને ખૂબ મહત્વ આપવું જોઈએ। આ ઉપરાંત જો રમત ગમતની વાત કરીએ તો એમાં શિસ્ત હોવી જોઈએ, ખેલદિલી હોવી જોઈએ, એટલે કે આપણે એને રમવા માટેની આપણને જે ભાવના હોય એ રીતે હોવી જોઈએ, એકતા હોવી જોઈએ, એના જે ગુણો છે એને કેળવવા જોઈએ, બરાબર। એટલે કે આપણે ભેગા મળીને બધી રમતો રમી શકીએ છીએ। તો આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય અને આપણું તન અને આપણું મન પ્રફુલ્લિત રહે, એટલા માટે આપણે શું રમીએ છીએ, રમતો રમીએ છીએ, બરાબર। એટલે દરેક બાળકે રમત રમવી જોઈએ, એટલે કે એવું જરૂરી નથી કે બાળકે જ રમવી જોઈએ, આપણે કોઈ પણ વ્યક્તિ રમત રમી શકે છે। તો એનાથી આપણું શરીર અને મન કેવું રહે છે, પ્રફુલ્લિત રહે છે। તો આમ જો તમને વાત કરું તો કે કર્ણમમાં મલેશ્વરી આંધ્રપ્રદેશમાં પ્રદેશની વેટ લિફ્ટ છે, ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે અને સરિતા ગાયકવાડ ગુજરાતની દોડવીર છે, તેને દોડમાં સુવર્ણ ચંદ્રક મળેલ છે। જ્વાલા, લીલા, હીરા ત્રણ બહેનો તેમના સમયમાં કબડ્ડીની રમતમાં અગ્રેસર હતી। તો આ રીતે આપણે ત્યાં ઘણી બધી રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી બધી રમતો થાય છે, અને ઓલિમ્પિક નામ તો તમે સાંભળ્યું હશે, તો ઓલિમ્પિકમાં પણ એ ઘણી બધી રમતો રમાતી હોય છે, અને એમાં આપણે ભારતના જોવા જઈએ તો બરાબર સ્ત્રી ખેલાડી અને પુરુષ ખેલાડી એમાં પણ ઘણા બધા એ લોકોએ શું કર્યું હોય છે, સુવર્ણ ચંદ્રક મેળવેલા, આપણે જે એવું કહીએ ને આપણને મેડલ મળે છે, ગોલ્ડ મેડલ મળે છે, સિલ્વર મેડલ મળે છે, તો એવા આપણે ઓલિમ્પિકમાંથી ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે આપણને ભારત તથા ગુજરાતથી એ બધા સુવર્ણ ચંદ્રકો મેળવેલા છે। તો એ બધાના ઘણા બધાના તમને નામ પણ યાદ હોય છે, બરાબર છે, પીટી ઉષા છે, બરાબર છે, સાનિયા નહેવાલ છે, બરાબર। તો આ રીતે જુદા જુદા વ્યક્તિઓ જે છે
तो ए जुदा जुदा व्यक्तिओए आ रमतोनी अंदर शुं करी छे, कुशळता मेळवेली छे। तो आपणे हवे आपणुं ध्यान आपणे आपणी पाठ्यपુસ્તક तरफ जईशुं अने आपणुं पाना नंबर आपणी पाठ्यपુસ્તકનું છે 73મો પાના નંબર, એમાં શું કહે છે આપણે કવર, હવે પાઠ્યપુસ્તકમાં કબડ્ડીનું નામ છે એટલે આપણે કબડ્ડી વિશેની માહિતી મેળવવાની છે। તો કહે છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી, આઉટ આઉટ, એક બાજુ બધી છોકરીઓ મોટેથી ભૂમો પાડે છે, કબડ્ડી 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 અહીંથી પકડો, કબડ્ડી કબડ્ડી, પગ પગ પગથી પકડો, તેનો પગ પકડો, કબડ્ડી કબડ્ડી, વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ, અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, આઉટ આઉટ આઉટ, બધા આઉટ, હા તમારી ટુકડીના બધા આઉટ। તો આ રીતે એ શું કરે છે, આ જે આપણા પાઠ્યપુસ્તકમાં જે મિત્રો છે બરાબર, બેનપણી આપણે જે કહીએ છીએ, એ શું કરે છે કબડ્ડી રમી રહી છે। તો એ લોકો રમતા રમતા કેવો અવાજ કરે છે બરાબર, એનું આપણે અહીંયા આપણને શું આપેલું છે, સંવાદ આપેલો છે આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 73 ઉપર। પાના નંબર 74 ની વાત કરીએ તો કે આ છોકરીઓ શું કરે છે, તો કે તેઓ આઉટ આઉટ મોહો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે। આ રમતને તમે શું કહો છો, ચેન્ડુ ગડ્ડુ, હું તું તું, ચુ કિટ કિટ, હા ડુડુ, અથવા કબડ્ડી કે કંઈક બીજું છે બરાબર। એટલે કે આ રીતે જે નામ છે એને આપણે જુદા જુદા નામથી પણ એને ઓળખીએ છીએ બરાબર। તો આ રીતે આપણે જોવા જઈએ તો કે આ રમત રમતા હોય ને તો જે વ્યક્તિ જે દાવો આપતો હોય એ કબડ્ડી કબડ્ડી નામની બૂમો પાડે છે, અથવા તો આ રીતે આપણે વાત કરી કે ચેડુ ગુડુ હુતુતુ, એ રીતે જુદા જુદા શું કરે છે, એ લોકો જુદા જુદા નામથી જેને જે જે ફાવતું હોય એ જુદા જુદા નામ લઈ અને શું કરે છે કબડ્ડી રમે છે। જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ, કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી, તેણે વધુ તાકાત લગાવી, પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી। જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરોએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ, પરંતુ રૂઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં। શ્યામલાએ કહ્યું તે સાચું નથી, તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરોએ તેને પકડી રાખી, ત્યાં મોટી દલીલ ચાલી, અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી। તો આ રીતે તમે પણ અમુક રમતો રમતા હોય ને તો કંઈ ને કંઈક તમારા મિત્રો વચ્ચે કંઈ પણ આવી રીતે ચાલતું હોય છે। તો એવી રીતે આ પણ જે બધા બેનપણી જે બધા હતા એ લોકો પણ શું કરે છે કે આઉટ થઈ ગઈ છે બરાબર, એ શું કહે છે કે ના હવે તમે મેં તમને બધાને અડી દીધા એટલા માટે તમે બધા આઉટ ગણાવ, પણ જ્યારે બીજી એક મિત્ર હોય છે તેવું કહે છે કે ના તું એ શું કર્યું છે, તું એ વચ્ચે શ્વાસ દીધો એટલા માટે તું અમે તું પણ આઉટ થઈ ગઈ છે અને અમે પણ આઉટ થયા નથી। એટલે આ બધી વાતમાં શું કરે છે, કઈ ને કઈ એ લોકોની ચર્ચા ચાલ્યા કરે છે અને અંતમાં શું થાય છે કે શ્યામલાની વાત માનવામાં આવે છે। તમે પણ કઈ કઈ રમતો રમો છો અને કઈ કઈ રમતોમાં તમને પણ તમારી સાથે પણ આવું થાય છે એ તમારે શું કરવાનું છે, તમારી નોટબુકમાં લખવાનું છે। તો આ સાથે આપણે આ ભાગ 1 એ શ્યામલાની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ, બધું આપણે ભાગ 2 માં જોઈશું।